શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ ચિત્તલ ઓનલાઈન યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 4 વિષય ગણિત પ્રકરણ નંબર 7 જગ અને મગ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રકરણની પહેલાં સૌ પ્રથમ સમજૂતી મેળવીએ. સમજૂતીનો પહેલો પોઈન્ટ છે ગુંજાઈશ. તો પ્રથમ આપણે ગુંજાઈશ વિશે સમજીએ અને તેની વ્યાખ્યા જોઈએ. ગુંજાઈશ એટલે વાસણ પાત્રોમાં પ્રવાહી સમાવવાની ક્ષમતા. તે વાસણ એટલે કે પાત્રને ગુંજાઈશ કહે છે. એટલે કે કોઈપણ પાત્રની અંદર આપણે કેટલું પ્રવાહી સમાવી શકીએ છીએ તેને તે પાત્રને ગુંજાઈશ કહે છે. બીજો પોઈન્ટ ગુંજાઈશના એકમો. ગુંજાઈશના બે એકમો છે, લીટર અને મિલીલીટર, જેમાં ગુંજાઈશનો મોટો એકમ છે લીટર અને ગુંજાઈશનો નાનો એકમ છે મિલીલીટર. ત્યારબાદનો પોઈન્ટ, વિદ્યાર્થી મિત્રો, આપણે આ પ્રકરણમાં લીટર અને મિલીલીટર વિશે અભ્યાસ કરવાનો છે, જેમાં યાદ રાખવાનો પોઈન્ટ કયો છે? તો કે 1 લિટર બરાબર 1000 મિલી લિટર, જે તમારે યાદ રાખવાનો છે. અને આ પ્રકરણમાં આપણે છેલ્લે સુધી આનો અભ્યાસ કરવાનો છે કે 1 લિટર બરાબર 1000 મિલી લિટર. મિલી લિટરને ટૂંકમાં મી ડોટ લી ડોટ લખાય છે, એટલે કે મિલી લખાય છે. દૂધ, કેરોસીન, પેટ્રોલ, પાણી જેવા પ્રવાહીઓનું માપન થાય છે. એટલે કે લીટર અને મિલીલીટર જે પ્રવાહીઓનું માપન કરવા માટે ઉપયોગમાં લેવાય છે. 1 લિટર બરાબર 1000 મિલીલીટર. તો 2 લિટર બરાબર કેટલું? એ યાદ રાખવાનું કે 1 લિટર બરાબર 1000 મિલીલીટર થાય તો 2 લિટર બરાબર કેટલું? તો કે 2 લિટર બરાબર 2 × 1000 મિલી, એટલે 1000 વડે આપણે તેને ગુણવા પડે, એટલે જવાબ મળશે 2000 મિલીલીટર. આમ લીટરને મિલીમાં ફેરવવા માટે લીટર દર્શાવતી સંખ્યાને 1000 વડે ગુણવા પડે છે. એટલે કે જ્યારે આપણે કોઈપણ સંખ્યા લીટરમાં આપેલી હોય ત્યારે મિલીમાં ફેરવવા માટે તે સંખ્યાને 1000 વડે ગુણવા પડે છે. શા માટે 1000 વડે ગુણવા પડે છે? તો આપણે ખ્યાલ છે કે 1 લિટર બરાબર 1000 મિલીલીટર, એટલે મિલીલીટરમાં ફેરવવા માટે આપણે 1000 વડે ગુણવા પડે છે. ત્યારબાદ ઉદાહરણ જોઈએ. તો કે 6 લિટર 340 મિલી, એટલે કે હવે આપણે લીટરમાં છે તે સંખ્યાને આપણે મિલીમાં ફેરવવાનું છે. તો અહીંયા 6 લિટર આપેલું છે, સૌ પ્રથમ તેને મિલીમાં ફેરવીએ. એટલે કે 1 લિટર બરાબર 1000 મિલીલીટર. તો 6 લિટર બરાબર કેટલું? એટલે કે 6 × 1000 મિલી પ્લસ 340 મિલી જે આપણે આપેલા છે, એટલે કે ત્યાર બરાબર 6000 મિલી પ્લસ 340 મિલી, જવાબ મળશે 6340 મિલીલીટર. ત્યારબાદ બીજો પોઈન્ટ, તો કે 1000 મિલીલીટર બરાબર 1 લિટર. આપણે આગળ જોયું 1 લિટર બરાબર 1000 મિલીલીટર, એને આપણે ઊંધી રીતે લખવું હોય તો કે 1000 મિલીલીટર બરાબર 1 લિટર. જ્યારે મિલીમાં આપેલું હોય અને 1 લિટરમાં, એટલે કે તેને લીટરમાં ફેરવવું હોય ત્યારે આપણે તેને કઈ રીતના કરવું જોઈએ તે જોઈએ. તો 2000 મિલી બરાબર કેટલું? હવે બીજો પોઈન્ટ આપણે જે યાદ રાખવાનું શું છે? તો આગળ જોયું કે 1 લિટર બરાબર 1000 મિલી, તો અહીંયા શું છે? તો કે 1000 મિલી બરાબર 1 લિટર. તો હવે મિલીમાંથી આપણે લીટરમાં ફેરવવાનું છે. તો 2000 મિલી બરાબર કેટલું? બરાબર તો 2000 ભાંગ્યા 1000 મિલીલીટર, કેમ કે તે સંખ્યાને આપણે હવે 1000 વડે ભાંગવા પડશે. મિલીમાંથી જ્યારે લીટરમાં ફેરવવાનું હોય ત્યારે જે મિલીની સંખ્યા હોય તેને 1000 વડે ભાંગવા પડે છે, એટલે કે 2000 ભાગ્યા 1000, એટલે જવાબ મળશે 2 લિટર. આમ મિલીને લીટરમાં ફેરવવા માટે મિલી દર્શાવતી સંખ્યાને 1000 વડે ભાગવા પડે છે. ત્યારબાદનો પોઈન્ટ, મિલીલીટરમાં રૂપાંતર કરો. હવે તમને અહીંયા લીટરમાં આપેલું છે તો એને મિલીલીટરમાં રૂપાંતર કરવાનું છે. યાદ રાખવાનું એ છે કે જ્યારે લીટરમાં આપેલું હોય જે સંખ્યા તેને 1000 વડે ગુણવાનું હોય છે, અને જ્યારે મિલીલીટરમાં આપેલું ને લીટર શોધવાનું હોય ત્યારે તે સંખ્યાને 1000 વડે ભાંગવાની હોય છે. તો અહીંયા આપણે મિલીલીટરમાં રૂપાંતર કરવાનું છે. તેમાં પહેલું 3 લિટર 580 મિલીલીટર. તો હવે 3 લિટર છે એને સૌ પ્રથમ મિલીલીટરમાં ફેરવીએ. તો કે 1 લિટર બરાબર 1000 મિલીલીટર, તો 3 લિટર બરાબર 3000 મિલીલીટર. તો 3000 મિલીલીટર પ્લસ 580 મિલીલીટર, જવાબ મળશે 3580 મિલીલીટર. ત્યાર પછીનો બીજો દાખલો જોઈએ. તો કે 7 લિટર 280 મિલીલીટર. હવે 7 લિટર છે તેને પહેલાં મિલીલીટરમાં ફેરવીએ. તો યાદ રાખવાનું કે 1 લિટર બરાબર 1000 મિલીલીટર, તો 7 લિટર બરાબર 7000 મિલીલીટર. તો દાખલો કરીએ તો કે 7000 મિલીલીટર પ્લસ 280 મિલીલીટર, જવાબ આવશે 7280 મિલીલીટર.
ત્રણ 80 લિટર. હવે 80 લિટરને આપણે પહેલાં મિલિલિટરમાં ફેરીએ, તો કે 1 લિટર બરાબર 1000 મિલિલિટર, તો 80 લિટર બરાબર કેટલા? તો આપણે ખ્યાલ છે કે 80 × 1000 એટલે જવાબ મળશે 80000 મિલિલિટર. 4 12 લિટર અને 10 મિલિલિટર. હવે 12 લિટરને મિલિલિટરમાં ફેરવીએ, તો કે 1 લિટર બરાબર 1000 મિલિલિટર, તો 12 લિટર બરાબર 12000 મિલિલિટર. એટલે કે 12000 + 10 મિલિલિટર એટલે જવાબ મળશે 12010 મિલિલિટર. ત્યારબાદનો પોઈન્ટ, તો કે લિટરમાં રૂપાંતર કરો. હવે તમને સંખ્યા મિલીમાં આપેલી છે, આપણે તેને લિટરમાં રૂપાંતર કરવાનું છે. જ્યારે લિટર મિલીમાં આપેલું હોય અને મિલીમાં રૂપાંતર કરવાનું હોય ત્યારે તે સંખ્યાને 1000 વડે ભાંગવાનું હોય છે. આગળ આપણે જોયું તો આપણે લિટરમાં આપેલું હતું, તો આપણે મિલીમાં ફેરવા માટે 1000 વડે ગુણ્યા, અને હવે લિટરમાં રૂપાંતર કરવાનું છે એટલે કે જે મિલીની સંખ્યા છે તેને 1000 વડે ભાંગવાના છે. તો હવે પહેલું છે 3000 મિલિલિટર, ખાલી જગ્યા લિટર. તો હવે 3000 મિલિલિટર ભાંગ્યા કેટલા કરીશું? તો કે 1000, એટલે કે 3000 ભાંગ્યા 1000 બરાબર જવાબ આવશે 3 લિટર. ત્યારબાદ, તો કે 1050 મિલિલિટર. તો હવે તે સંખ્યાને પહેલાં 2 ભાગ પાડીએ, તો કે 1000 અને 50 મિલિલિટર. તો 1000 ભાંગ્યા 1000 કરીશું એટલે કે 1 લિટર અને 50 મિલી છે, તો જવાબ આવશે 1 લિટર અને 50 મિલિલિટર. ત્યારબાદ 8000 60 મીટર. તો તેને આપણે લિટરમાં ફેરવા માટે પહેલાં 8000ને અલગ કરીએ, તો કે 8000 ભાંગ્યા 1000 એટલે જવાબ મળશે 8 લિટર, અને 60 મિલિલિટર આપેલું છે એટલે જવાબ થશે 8 લિટર અને 60 મિલિલિટર. 4 2000 45 મિલિલિટર, જે સંખ્યા છે એને આપણે 2 ભાગ પાડીએ એટલે કે 2000 અને 45 મિલિલિટર. એટલે 2000 ભાંગ્યા કેટલા કરીશું? તો કે 1000 એટલે જવાબ મળશે 2 લિટર 45 મિલી આપેલા છે એટલે જવાબ થશે 2 લિટર 45 મિલિલિટર. ત્યારબાદ, તો કે 7000 મિલિલિટર. હવે 7000 ભાંગ્યા 1000 કરીશું એટલે આપણે મળશે 7 લિટર એટલે જવાબ આવશે 7 લિટર. ત્યારબાદ, તો કે 9000 મિલિલિટર, એટલે આપણે ખ્યાલ છે કે 1000 મિલિલિટર બરાબર 1 લિટર, તો 9000 મિલિલિટર બરાબર 9 લિટર. એટલે તમારે આ પ્રકરણમાં એટલું યાદ રાખવાનું છે કે 1 લિટર બરાબર 1000 મિલી, એટલે કે જ્યારે મિલીમાં લિટરમાંથી મિલીમાં રૂપાંતર કરવું હોય ત્યારે તે સંખ્યાને 1000 વડે ગુણવા પડે છે, અને જ્યારે મિલિલિટરમાંથી લિટરમાં રૂપાંતર કરવાનું હોય છે તે મિલીવાળી સંખ્યાને તમારે 1000 વડે ભાંગવાના હોય છે. એટલે બે માટે એટલું જ યાદ રાખવાનું છે કે 1 લિટર બરાબર 1000 મિલી અથવા 1000 મિલી બરાબર 1 લિટર. આગળના પોઈન્ટનો હવે આપણે આગળના ભાગમાં અભ્યાસ કરીશું. થેન્ક યુ.